મિત્રો આ વિડિયોની અંદર આપણે ઉષ્મા પ્રવાહ અને તેના આધારિત વધારાના જેડબલી નીટ માટેના કોન્સેપ્ટ જોવાના છે તો જેડબલી નીટ માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે આ કોન્સેપ્ટ બરોબર સમજજો અને કેવી રીતે ઉપયોગ કરવાના એ પણ આપણે અહીંયા સમજીશું બરોબર ચાલો તો ઉષ્મા પ્રવાહ અથવા ઉષ્મા વહનનો દર જો આના વિશે વધારે ડિટેલમાં અભ્યાસ આપણે થિયરીની અંદર કરી લીધો છે જે આગળના લાઈવ લેક્ચરની અંદર આપણે જોયું હતું બરોબર એ વિડીયો પ્લેલિસ્ટની અંદર આ ચેપ્ટરમાં મૂકેલો છે બેઝિક કોન્સેપ્ટમાં ઉષ્મા પ્રવાહને આપણે કયા સૂત્ર વડે દર્શાવીએ છીએ ઉષ્મા પ્રવાહ એચ બરાબર અથવા તો ઉષ્મા વહનનો દર એટલે ડીક્યુ બાય ડીટી એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતા ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહે છે આ વિદ્યુત પ્રવાહ જેવું જ સૂત્ર છે આના બરાબર આપણે લખીએ છીએ કે એ T1 માઇનસ T2 અપન L આ ઉષ્મા પ્રવાહનું સૂત્ર છે જ્યાં કે એટલે શું ઉષ્મા વાહકતા એ આડછેદનું ક્ષેત્રફળ L લંબાઈ અને T1 T2 એ બે છેડા વચ્ચેનો તાપમાન હવે આગળ સમજો જ્યાં dT બાય dx T1 માઇનસ T2 ઓપન એર એને કહેવાય તાપમાન પ્રચલન એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત આ રીતે કોઈ સળિયો હોય આ સળિયો છે અહીંયા તાપમાન તમે T1 આપ્યું અહીંયા તાપમાન T2 આપ્યું મતલબ તમે અહીંયા બર્નર વડે ગરમ કરી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું અને અહીંયા તાપમાન 0 છે તો આ સળિયાના બંને છેડા વચ્ચે તાપમાનનો તફાવત ઉદ્ભવ્યો આ તાપમાનના તફાવતના કારણે ઉષ્મા જે છે એ આ છેડેથી ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થાય છે મતલબ ઉષ્માનો પ્રવાહ રચાય છે તો આ ઉષ્માનો પ્રવાહ કેટલો તો ઉષ્માનો પ્રવાહ એટલે કે એકમ સમયમાં આ વાહકના એક આડછેદમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો આડછેદમાંથી એકમ સમયમાં જે ઉષ્માનો જથ્થો પસાર થાય એનો ઉષ્મા પ્રવાહ કહેવાય બરોબર અને એ ઉષ્મા પ્રવાહ એ એક તો આ સળિયાના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં તાપમાનના તફાવતના સમપ્રમાણમાં અને સળિયાની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ સ્વાભાવિક રીતે સમજી શકાય બરોબર જેમ કે સળિયાની લંબાઈ વધારે હોય ને આ બધી બાબતો કેવી રીતે સમજી શકાય જો તમે આ સળિયાને 100 થી 0 તાપમાન આપ્યું તો ઉષ્મા પ્રવાહ વધારે હશે તાપમાનનો તફાવત વધારે તો ઉષ્મા પ્રવાહ વધારે હવે તમે અહીંયા જુઓ અહીંયા તાપમાન 10 આપો અને અહીંયા 0 આપો તો તાપમાનનો તફાવત ઓછો છે તો ઉષ્મા પ્રવાહ પણ ઓછો મળશે બરોબર પછી લંબાઈ માટે પણ તમે સમજી શકો એક સળિયો આટલી લંબાઈનો લઈ લો અહીંયા 100 તાપમાન આપો અને અહીંયા 0 આપો તો ઝડપથી ઉષ્મા અહીંયાથી અહીંયા સુધી પહોંચી જશે પ્રવાહ વધારે મળશે પણ આવો કોઈ સળિયો લઈ લઈએ અહીંયા તાપમાન 100 અહીંયા 0 તો ઉષ્માને એક છેડેથી બીજા છેડે પહોંચતા ઘણો સમય લાગશે મતલબ ઉષ્મા પ્રવાહ ઓછો હશે ધીમો હશે તો લંબાઈ જેટલી વધારે છે એટલો પ્રવાહ લંબાઈ જેટલી ઓછી છે એટલો પ્રવાહ વધારે છે લંબાઈ ઓછી પ્રવાહ વધારે લંબાઈ વધારે પ્રવાહ ઓછો તો આ સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણનો સંબંધ એ પ્રયોગો પરથી આપણે સમજી શકીએ અને આ બાબત આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે તો ખાસ આની ચર્ચા કરવાની હતી તાપમાન પ્રચલન તો
आज अंतर से हूँ धारी लो डेल्टा एक्स मतलब सरिया की लंबाई है आटला अंतर दीठ जो तापमान नो तफावत है एकम अंतर दीठ तापमान नो तफावत तो अंतर के टू से लंबाई एल जेटू तापमान नो तफावत के टू से टी वन माइनस टी टू एन के भाई तापमान प्रचलन बरोबर आगर जो जो हवे आ समीकरण एक ने अपना आ रीते लखी सकिए समीकरण एक उष्मा प्रवाह एच बराबर डीक्यू अपन डीटी आने जो જ્યારે કોઈ સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો અચળ હોય ત્યારે એને ક્યુ બાય ટી લખાય કે છેદમાં ટી વન માઇનસ ટી ટુ અપન એલ અપન કે આ અંશવાળો ભાગ છેદના છેદમાં લખાય હવે આ જે સૂત્ર છે આ સમીકરણ જે મળ્યું એ કોના જેવું છે સમીકરણ નંબર બે એ विद्युत प्रवाह आई बराबर विद्युत स्थितिमान नो तफावत ऊपर डेल्टा वी अपन आर विद्युत प्रवाह ना समीकरण साथ है आज समीकरण बे आयु एने उष्मा प्रवाह नु समीकरण विद्युत प्रवाह साथे सरखावीए आमा कोई तार होय ने एमांथी विद्युत प्रवाह क्यारे पसार थाय आज બે બંને છેડે બેટરી જોડી દેવા મતલબ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવા ધારો કે 10 વોલ્ટની બેટરી હોય તો આપણે 10 વોલ્ટ આપો તો આપણે 0 વોલ્ટ થાય એટલે સળિયાને જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો એટલે એમાંથી પ્રવાહ પસાર થાય આર અવરોધ ધરાવતો એક સળિયો છે એને બે છેડા વચ્ચે બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે કેટલો આપે જો 10 માઇનસ 0 मतलब 10 वोल्ट आप्यो बैटरी 10 वोल्ट नी जोड़ी अन त्यारे प्रवाह पसार थयो तो अहींया शुं आवे आ सरियाने तमे तापमान नो तफावत आपो त्यारे एमांथी उष्मा प्रवाह पसार थाय विद्युत स्थितिमान नो तफावत आपो तो प्रवाह पसार थाय विद्युत प्रवाह उष्मा तापमान नो तफावत आपो तो उष्मा प्रवाह पसार थाय एटले बन्ने समीकरण सरखा लेवा छे जो तो एनो मतलब शुं थयो आ जे नीचेनो भाग छे ઉપર જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અહીંયા તાપમાનનો તફાવત નીચે અવરોધ તો આને કહેવાય ઉષ્મીય અવરોધ તો RH બરાબર L અપન K જેને કહેવાય ઉષ્મીય અવરોધ મતલબ કોઈ તાર હોય કે તો કોઈ વાયર હોય એનો ઉષ્મીય અવરોધ કેટલો ઉષ્માને જે અવરોધ નડતો હોય એ કેટલો L અપન K વડે દર્શાવાય બરોબર ચલો હવે જુદા જુદા કિસ્સાઓ છે નંબર 1 એ આડછેદનું ક્ષેત્રફળ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા n સળિયા એકબીજા સાથે श्रेणी में जोड़ता जो अहीं जुदा जुदा सरियाओ छे अहीं जो आ आ पहेलो एक सरियो बरोबर आ रीते चौरस टुकड़ाओ लई लीए चलो સળિયાની જગ્યાએ ચોરસ ટુકડાઓ લઈ લઈએ આ રીતના સળિયાઓ આમાં આ પહેલો સળિયો પછી આ બીજો સળિયો પછી આ ત્રીજો પછી આ એ રીતે આનો સળિયો આ ડોટ 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 મતલબ આ રીતે નાના નાના સળિયાઓ એકબીજા સાથે જોડેલા છે બરોબર હવે જો આ જે સળિયો છે પહેલો સળિયો એની લંબાઈ L1 છે આની લંબાઈ L2 છે આની લંબાઈ L3 છે આની લંબાઈ L4 છે અને છેલ્લા સળિયાની લંબાઈ Ln છે n સળિયા એકબીજા સાથે જોડાય આડછેદનું ક્ષેત્રફળ એ બધાનું સરખું જ છે આડછેદનું ક્ષેત્રફળ બધા સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ સરખું જ છે આની ઉષ્માવાહકતા k1 આની ઉષ્માવાહકતા k2 આની ઉષ્માવાહકતા k3 અને આની kn મતલબ આ બધા સળિયાઓ જુદા જુદા દ્રવ્યના બનેલા છે આ લોખંડનું હશે આ તાંબાનું એલ્યુમિનિયમનું લંબાઈ જુદી જુદી છે ઉષ્માવાહકતા જુદી જુદી છે
आडछेद नु क्षेत्रफळ सरखू छे। अहींया तापमान आपो तमे T1, अहींया तापमान T2, अहींया तापमान T3, अहींया तापमान T4, अहींया Tn-1, अहींया Tn। અહીંયા જે તાપમાન એના કરતા એક ઓછો જ હોય, જો 4 છે તો 3, 3 છે તો 2, 2 તો 1, તો અહીંયા n મો સળિયો છે તો એનો n તો અહીંયા tn-1 બરોબર। તો શું છે કોન્સેપ્ટ શું છે બરોબર સમજો ફરીથી, એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા n સળિયાઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડતા, નંબર 1 પહેલો પોઈન્ટ। હવે હું સળિયાઓની જગ્યાએ પહેલા પાણીની પાઇપ લઈ લઉં, પહેલી પાઇપ, બીજી પાઇપ, ત્રીજી પાઇપ, ચોથી પાઇપ, પાંચમી, એક નાની હોય એનાથી મોટી હોય, લંબાઈ જુદી જુદી હોય પાઇપો, પણ એમાં જેટલો પાણીનો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર નીકળે, એવું તો થાય નહીં કે ઓછું પાણી દાખલ કર્યું વધારે બહાર નીકળે, મતલબ બધામાં પાણીનો પ્રવાહ એક સરખો હોય। તો ઉષ્મા પ્રવાહમાં પણ એવું જ છે, અહીંયાથી જેટલી ઉષ્મા દાખલ થાય એટલી જ બીજામાંથી બહાર નીકળે, એટલી જ આગળ વધારે, એટલે ઉષ્માનો પ્રવાહ પણ સરખો જ હોય। એટલે અહીંયા લખાય દરેક સળિયામાં, દરેક ચોસલામાં તો સળિયામાં ઉષ્મા પ્રવાહ સમાન, જ્યારે કોઈ સળિયાઓ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે ઉષ્મા પ્રવાહ હંમેશા જેટલી ઉષ્મા અહીંયાથી દાખલ થાય એટલી જ બધામાં થઈને અહીંયાથી બહાર નીકળે, એટલે આમાં જેટલી ઉષ્મા પ્રવાહ હોય એટલો જ આમાં હોય, એટલો જ આમાં હોય, ઉષ્મા પ્રવાહ દરેકમાં સરખો હોય। તો પહેલા સળિયા માટે ઉષ્મા પ્રવાહ, બીજા સળિયા માટે ઉષ્મા પ્રવાહ, ત્રીજા માટે ઉષ્મા પ્રવાહ, અને એ રીતે એનમાં માટે ઉષ્મા પ્રવાહ આ સરખો જ થાય। આ હંમેશા પહેલો પોઈન્ટ ખાસ ધ્યાન રાખો, આના બરાબર ક્યુ બાય ટી લખાય, આ બધા માટે સરખો અથવા તો અચળ બરોબર। ચલો હવે આની કિંમતો મૂકી દઈએ આપણે, ચલો પહેલા માટે શું સમીકરણ બને, ઉષ્મા પ્રવાહનું સમીકરણ આ રહ્યું, પહેલા સળિયા માટે K1 ક્ષેત્રફળ તો એ જ છે બધાનું, પછી તાપમાનનો તફાવત T1 - T2 અને છેદમાં લંબાઈ L1, કેપિટલ L1 લખો અહીંયા, કેપિટલ L2, L3, L, ચલો બીજા માટે લખવું હોય તો એની ઉષ્મા વાહકતા K2, આડછેદનું ક્ષેત્રફળ બધા માટે સરખું, અહીંયા T2 - T3, આમ કેમ થાય, અહીંયા તાપમાન વધારે હોય એનાથી ઓછું અહીંયા હોય, એનાથી ઓછું અહીંયા હોય, તાપમાન આમ ઘટતું જતું હોય ક્રમશઃ, એટલા માટે અહીંયા બાદ બાકી આટલી લીધી, અને અહીંયા L2 ડોટ ડોટ ડોટ, અને છેલ્લે N માં સળિયા માટે Kn, પછી આડછેદનું ક્ષેત્રફળ સરખું, પછી તાપમાનનો તફાવત કેવી રીતે લેવાનો, આ વધારે કહેવાય Tn માઇનસ વન ઓછા Tn, નીચે Ln, તો બધા માટે ઉષ્મા પ્રવાહ સરખો હોય શ્રેણી જોડાણ હોય, એટલે આ એક સમીકરણ તમે ઉપયોગ કરી શકો, નંબર બે। શ્રેણી જોડાણમાં ઉષ્મીય અવરોધ કેટલો થાય, બધા સળિયા શ્રેણીમાં છે તો ઉષ્મીય અવરોધ, જેમ તાર શ્રેણીમાં હોય એક આર વન અવરોધ ધરાવતો તાર, જેની સાથે આર ટુ અવરોધ ધરાવતો તાર, એના સાથે આર થ્રી અવરોધ ધરાવતો તાર, તો તારના સમતુલ્ય અવરોધ શું લખતા હતા આપણે યાદ કરો, શ્રેણી જોડાણ માટે આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી। તો એ રીતે અહીંયા બધા સળિયાઓ શ્રેણીમાં છે એટલે એનો ઉષ્મીય અવરોધ શ્રેણી જોડાણમાં નો સમતુલ્ય ઉષ્મીય અવરોધ બધા સળિયાઓ શ્રેણીમાં છે તો આનો ઉષ્મીય અવરોધ, આનો અવરોધ, આનો અવરોધ, આનો અવરોધ, એટલે સમતુલ્ય ઉષ્મીય અવરોધ શું થાય, પહેલા બ્લોકનો RH1, બીજાનો RH2, અને એટલે N માંનો RN, આ રીતે લખાય, તો કોઈ બધાનો સરવાળો થાય બરોબર। નંબર ત્રણ ત્રીજો ભાગ, ટૂંકમાં સળિયાઓ શ્રેણીમાં જોડેલા હોય તો બધાનો ઉષ્મીય અવરોધ નો સરવાળો થાય, પહેલા માટે શોધવું હોય તો આના પરથી શોધાય, L1 અપન K1A, બીજા માટે લખવું હોય તો L2 અપન K2A, ત્રીજા માટે લખવું હોય તો L3 અપન K3A,
એ તો બધા માટે સરખો છે, પણ આ ઉષ્મા વાહકતા અને લંબાઈ એ જુદી જુદી છે, એટલે એ રીતે અહીંયા લખી શકો તમે. બરોબર, આવા આગળ જોજો. હવે ખાસ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો કે અહીંયા સમતુલ્ય ઉષ્મા વાહકતા શું લખાય. સમતુલ્ય ઉષ્મા વાહકતા આખા સરિયાને, આની કે વન હોય, આની કે ટુ હોય, આની કે થ્રી હોય, આની કે એન હોય, સમતુલ્ય ઉષ્મા વાહકતા. એ કેવી રીતે લાવે, એનું સૂત્ર કેવી રીતે આવશે? જો ફરીથી સૂત્ર લખું, શ્રેણી જોડાણમાં સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થાય? આનો આ સરિયાનો અવરોધ, ઉષ્મીય અવરોધ આર વન, આનો આર ટુ, આનો આર થ્રી, આનો આર એન. તો આ રીતે જો આર વન આર ટુ અપ ટુ આર એન, હું ટૂંકમાં લખી દઉં છું, એટલે આર થ્રી નથી લેતો. હવે સમતુલ્ય અવરોધ શું લખાય, તેના સમતુલ્ય અવરોધ માટે સૂત્ર લખવું જ શું લખાય? તો એલ અપન આની કુલ લંબાઈ લખવાની બધા સરિયાની, એટલે શું લખાય? એલ વન પ્લસ એલ ટુ પ્લસ અપ ટુ એલ એન. અવરોધ આર બરાબર લંબાઈ ભાગ્યા ઉષ્માવાહકતા ક્ષેત્રફળ. સમતુલ્ય ઉષ્માવાહકતા કે લખવાની, અને આડછેદનું ક્ષેત્રફળ તો બધાનું સરખું, એટલે એ જ લખાય. એલ અપન કે કુલ લંબાઈ બધાની ભેગી થઈ, આ સમતુલ્ય છે બધાનું ભેગો અવરોધ. આ સમતુલ્ય અવરોધ છે, તો સમતુલ્ય લંબાઈ કેટલી થઈ બધાના સરવાળા જેટલી, ઉષ્માવાહકતા કેટલી થઈ બધાની આ સમતુલ્ય કે જેટલી, એનું સૂત્ર આપણે લાવવાનું છે, અને આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું. આ બધી ઉષ્માવાહકતા ભેગી થઈને આટલી બને કે જેટલી. ચલો હવે અહીંયા શું લખાય? એલ વન અપન કે વન એ, બીજા સરિયા માટે એલ ટુ અપન એનું લંબાઈ એલ ટુ કે ટુ એ, નેક્તે એનમાં માટે એલ એન અપન કે એલ. બરોબર, એલ અપન કે, જો એલ વન અપન કે વન એ, એલ ટુ અપન કે ટુ એ. હવે જો એ કેન્સલ બંને બાજુથી, એ કોમન નીકળી જાય આ પદમાંથી, બંને બાજુ એ કેન્સલ, તો તમે કે ને કરતા બનાવો, કે ઉપર આવે ને આ ભાગ નીચે જાય, તો કે બરાબર આ સમતુલ્ય ઉષ્માવાહકતાનું સૂત્ર આવી ગયું. આ કે ઉપર આવે તો આ નીચે જાય, તો ઉપર શું વધ્યું? એલ વન પ્લસ એલ ટુ પ્લસ અપ ટુ એલ એન, અને છેદમાં આખો ભાગ છેદમાં જાય, એટલે એલ વન અપન કે વન, એલ ટુ અપન કે ટુ, એલ એન અપન કે એન. આના પરથી તમે આ સરિયાની ઉષ્મા વાહકતા લઈ શકો. તો યાદ રાખવા, એલ વન એલ ટુ એલ થ્રી એલ એન લંબાઈના જુદી જુદી લંબાઈના સરિયાઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા હોય, કે જેની ઉષ્માવાહકતા પણ જુદી જુદી હોય, ખાલી આડછેદનું ક્ષેત્રફળ સમાન, એવા સરિયાઓને એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા હોય તો આની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી થાય? તો સીધું તમે આના પરથી જવાબ લાવી શકો. એલ વન પ્લસ એલ ટુ અપ ટુ એલ એન અપન એલ વન અપન કે વન, એલ ટુ અપન કે ટુ, અપ ટુ એલ એન અપન કે એન. બે સરિયા શ્રેણી જોડે હોય તો ખાલી બે સ્ટેપ જ લખવાના, એલ વન પ્લસ એલ ટુ અપન એલ વન અપન કે વન પ્લસ એલ ટુ અપન કે ટુ. ત્રણ જોડેલા હોય તો ત્રણ પ્રમાણે લખવાનું, ચાર હોય તો ચાર માટે. એટલે જો અહીંયા હું આ ભાગ કાઢી નાખું છું, હવે ધ્યાન રાખજો. તો બે સરિયાઓ શ્રેણીમાં જોડેલા હોય તો શું થાય? બે સરિયા શ્રેણીમાં હોય તો સમતુલ્ય ઉષ્માવાહકતાનું સૂત્ર શું થાય? એલ વન પ્લસ એલ ટુ અપન એલ વન અપન કે વન એલ ટુ અપન કે ટુ. બરોબર, ચલો આગળ જોજો. હવે જો તમે જે સરિયા લીધા હોય એ લંબાઈ સરખી હોય, જો બધા સરિયાની લંબાઈ સરખી હોય, એલ વન બરાબર એલ ટુ બરાબર એલ થ્રી અપ ટુ એલ એન હોય, બધા સરિયાની લંબાઈ સરખી હોય તો આ સમીકરણ કેવું બને? તો ઉષ્માવાહકતા કે બરાબર પહેલાની લંબાઈ એલ, બીજાની એલ, ત્રીજાની એલ, અપ ટુ એનમાંની પણ એલ,
આની જગ્યાએ આની જગ્યાએ આની જગ્યાએ આની જગ્યાએ એમ સુધી એલ જ લખાય અને નીચે એલ અપન કે વન પ્લસ એલ અપન કે ટુ અપ ટુ એલ અપન કે એન. હવે ઉપર જોજો ધ્યાનથી, આ બધાને જગ્યા નથી એટલે હું આ ભાગ કાઢી નાખું. એન વખત એલ હોય, ધારો કે બે વખત એલ હોય તો ટુ એલ લખાય, એ એક વખત એલ બીજી વખત એલ તો ટુ એલ, ત્રણ વખત એલ હોય તો થ્રી એલ લખાય, તો એન વખત એલ હોય ને એટલે અહીંયા લખાય એન એલ. અને નીચેથી આ સરવાળામાંથી એલ કોમન નીકળી જાય, જો આ એલ આ એલ આ એલ કોમન નીકળે, આ એલ કોમન, તો ઉપર નીચે એલ ઉડી જાય. તો જો બધા સળિયાની લંબાઈ સરખી હોય, ઉષ્મા વત્તા કે વન કે ટુ કે થ્રી અપ ટુ કે એન હોય, લંબાઈ સરખી હોય, તો આનો જવાબ આ રીતે આવે. બરોબર, આ તમારો જવાબ. સમાન લંબાઈના સળિયાઓ જુદી જુદી ઉષ્મા વાહકતા સળિયા એકબીજા સાથે જોડ્યા હોય તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેવી કેટલી થાય, તો એન અપન વન અપન કે વન પ્લસ વન અપન કે ટુ. ચલો બે સળિયા માટે શું, બે સળિયા માટે તો આયન સળિયા તો તેને લખ્યું, બે સળિયા માટે બે લખાય, અને અહીંયા બે પદ જ આવે, વન અપન કે વન પ્લસ વન અપન કે ટુ. અને આનો તમે લસા લઈ લો કે વન કે ટુ નો, તો આ નીચે કે વન કે ટુ ગુણાકારમાં આવે, અહીંયા કે વન પ્લસ કે ટુ એટલે આવું થઈ જાય, કે વન પ્લસ કે ટુ કે વન પ્લસ કે ટુ આ રીતે. એટલે મતલબ સમજો, તમને બે સળિયા કે વન કે ટુ ઉષ્મા વાહકતા આપેલા હોય, લંબાઈ સરખી હોય, આડછેદનું ક્ષેત્રફળ સરખું હોય, તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય, તો ટુ કે વન કે ટુ અપન કે વન પ્લસ કે ટુ, ઉપર ગુણાકાર નીચે સરવાળો, અને બે સળિયા હોય તો બે, હવે ત્રણ હોય તો કેવી રીતે લખાય, તો થ્રી કે વન કે ટુ અપન કે વન પ્લસ કે ટુ, કે વન ઇન્ટુ કે ટુ પ્લસ કે ટુ કે થ્રી પ્લસ કે થ્રી કે વન. ત્રણ સળિયા માટે આવું બને, જો અહીંયા હું લખી દઉં આટલો ભાગ, ત્રણ સળિયા માટે હું અહીંયા લખી દઉં, જો ત્રણ માટે લંબાઈ સરખી હોય તો જ લખાય, કે બરાબર થ્રી કે વન કે ટુ કે થ્રી અપર કે વન કે ટુ કે ટુ કે થ્રી કે થ્રી કે વન. આ ત્રણ સળિયા માટે આવું લખાય, ઉપર ગુણાકાર નીચે સરવાળો, પણ બે બે નો, ઉપર ત્રણ લીધા હોય તો નીચે બે બે નો સરવાળો, આવું ના આવડે તો અહીંયા લખવાનું ત્રણ, અને અહીંયા ત્રણ સ્ટેપ લખવાના, વન અપન કે વન વત્તા વન અપન કે ટુ પ્લસ વન અપન કે થ્રી. તો આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના, બહુ અગત્યની કન્ડિશનો છે આ બધી. શ્રેણી જોડાણમાં કયા કયા પોઈન્ટ આને લાગુ પડે એ તમારે આ રીતે યાદ રાખવાના છે. બરોબર, ખાસ અગત્યના ટોપિક હતા, ફરીથી વિડીયોને રિપીટ કરીને આ બધી બાબતો બરોબર યાદ રાખી લેજો. બરોબર, સમતુલ્ય ઉષ્મા વાહકતા કેવી રીતે શોધાય, લંબાઈ સરખી હોય તો, લંબાઈ જુદી જુદી હોય તો ઉષ્મા વાહકતા કેવી રીતે શોધાય, સમતુલ્ય અવરોધ શું આવે એનો, અને દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય, સરખો હોય, તો એના માટે સમીકરણ કેવી રીતે લખાય, તો આટલી બાબતો આમાં તમારે બરોબર સારી રીતે તૈયાર કરવાની છે. બરોબર.